જય હિન્દ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી જી કેટ્રિકમાં હું રમેશ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે જે ગુજરાતી વ્યાકરણ સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ અપલોડ કરી રહ્યા છીએ તેમાં આજે આપણે વિડિયો લેક્ચર નંબર ચૌદ કેટલામાં વિડિયો લેક્ચર નંબર ચૌદમાં વિશેષણનો અભ્યાસ કરીશું વિશેષણનો ભાગ નંબર વન કેમ કે વિશેષણના ઘણા બધા પ્રકાર છે થોડાક પ્રકાર ભાગ એકમાં જોઈશું અને બાકીના પ્રકાર ભાગ બેમાં જોઈશું હજી સુધી આપણી ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ ના કરી હોય અને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં ના જોડા હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોડાઈ ચાલો આપણે વધુ સમય ના બગાડતા આજનો વિડીયો લેક્ચર શરૂ કરીએ આજે આપણે અભ્યાસ કરીશું વિશેષણ તો સૌથી પહેલાં તો વિશેષણ એટલે શું એ તો ખબર હોવી જ જોઈએ ને કે વિશેષણ એટલે શું થાય છે તો જે શબ્દ નામના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહેવાય છે એટલે કે કોઈ નામ છે એટલે કે સંજ્ઞા જે આપણે આગળ સંજ્ઞાના નામના ચેપ્ટરમાં ભણી જ ગયા છીએ કે સંજ્ઞાના વિવિધ પ્રકાર તો જે સંજ્ઞાના એટલે કે નામના અર્થમાં વધારો કરે છે તેવા શબ્દોને વિશેષણ કહેવાય છે અહીંયા વ્યાખ્યા લખી જ છે કે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહેવાય છે ત્યારબાદ જોઈએ કે વિશેષ્ય કોને કહેવાય વિશેષણ ચેપ્ટર સમજવા માટે વિશેષણ અને વિશેષ્યનો ખ્યાલ સમજવો ખૂબ જ જરૂરી છે તો વિશેષ્ય એટલે શું થશે વિશેષણ જે નામના અર્થમાં વધારો કરે છે તે નામને વિશેષ્ય કહે છે ટૂંકમાં જે નામ છે તેને વિશેષ્ય કહેવાનું છે અને જે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ એક ઉદાહરણથી જોઈએ કે દયાળુ રાજા તો દયાળુ છે એ વિશેષણ થશે કેમ કે રાજાના માનમાં અથવા તો રાજાના નામના અર્થમાં વધારો કરે છે રાજા એ શું છે શબ્દ છે અથવા તો નામ છે એક એટલે થશે વિશેષ્ય અને એ નામના અર્થમાં વધારો કરતો શબ્દ કયો છે તો દયાળુ તો તે થશે વિશેષણ આ થઈ આની સમજૂતી હવે આપણે અલગ અલગ વિશેષણના પ્રકાર સમજીશું જેમાં પહેલો પ્રકાર જોઈએ કે ગુણવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ તો સૌથી પહેલાં તો જોઈએ કે ગુણવાચક વિશેષણ કહેવાય કોને તો નામનો ગુણ બતાવનાર શબ્દને ગુણવાચક વિશેષણ કહે છે ગુણવાચક વિશેષણમાં નામના ગુણ ઉપરાંત સ્વાદ આકાર અને રંગનો પણ સમાવેશ થાય છે જો આમ જોઈએ તો સ્વાદવાચક વિશેષણ રંગવાચક વિશેષણ અને આકારવાચક વિશેષણ એ ગુણવાચક વિશેષણના પેટા પ્રકાર છે એટલે જો ડીપમાં પૂછાય ગુણવાચક વિશેષણ ઓપ્શનમાં ન આપ્યો હોય તો આ તમે ટીક કરી શકો કે સ્વાદવાચક વિશેષણ આકારવાચક વિશેષણ અથવા તો રંગવાચક વિશેષણ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે બુદ્ધિશાળી વ્યક્તિ બધા જ કામ વિચારીને કરે છે તો અહીંયા નામ છે વ્યક્તિ એના અર્થમાં વધારો કરે છે બુદ્ધિશાળી શબ્દ તો તે થશે વિશેષણ પરંતુ વ્યક્તિના ગુણમાં વધારો કરે છે એટલે થશે ગુણવાચક વિશેષણ બુદ્ધિશાળી એ ગુણ છે એક ત્યારબાદ જોઈએ કે મોળી ચા પીવી ફાયદાકારક છે ખાસ એક તમને કહેવાનું કે કેવો કેવી કેવો અને કેવા આટલા શબ્દો પૂછવાથી તમને ગુણ મળશે તો આપણે જોઈએ કે કેવો વ્યક્તિ તો મળ્યો કે બુદ્ધિશાળી વ્યક્તિ હવે કેવી ચા તો આવશે મોળી ચા તો આ જે મોળી છે એ સ્વાદ દર્શાવે છે એટલે છે જે સ્વાદવાચક વિશેષણ જે એક ગુણવાચક વિશેષણનો પેટા પ્રકાર છે આગળ જોઈએ સૂર્ય પીળો તડકો લાવે છે કેવો તડકો તો આન્સર આવશે પીળો તડકો તો આ પીળો છે એ રંગવાચક વિશેષણ છે અને ગુણવાચક વિશેષણનો પેટા પ્રકાર છે આગળ જોઈએ તે સ્વારસ કાગળ લાવ્યો કેવો કાગળ લાવ્યો તો સ્વારસ કાગળ લાવ્યો તો આ છે આકારવાચક વિશેષણ જે ગુણવાચક વિશેષણનો પ્રકાર છે આવી રીતે તમે જોઈ શકો છો કે ગુણવાચક વિશેષણ ઓળખવો હોય તો કેવો કેવી કેવું અને કેવાથી પ્રશ્ન પૂછવાથી તે મળશે આગળ જોઈએ વિશેષણનો પ્રકાર નંબર બે સંખ્યાવાચક વિશેષણ સૌથી પહેલાં તો તેની સમજૂતી મેળવીએ કે નામની સંખ્યા દર્શાવનાર શબ્દને સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે આ વિશેષણના બે પેટા પ્રકાર છે એટલે કે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ અને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ તો સૌથી પહેલાં અભ્યાસ કરીશું નિશ્ચિત સંખ્યાઅશક વિશેષણ નામ પરથી જ ખબર પડી જાય છે કે નામની નિશ્ચિત સંખ્યા દર્શાવનાર શબ્દ વિશેષણને નિશ્ચિત સંખ્યા વિશેષણ કહેવાય છે જેમ કે ઉદાહરણથી સમજીએ મેં આ પુસ્તક સો રૂપિયામાં ખરીદ્યું તો સો એ એક નિશ્ચિત સંખ્યા છે આગળ જોઈએ કે મેં ડઝન કેળા ખરીદ્યા તો ડઝન એક નિશ્ચિત સંખ્યા છે કે ડઝનમાં બાર જ વસ્તુ આવવાની છે અથવા તો કેળા આવવાના છે એટલે થઈ નિશ્ચિત સંખ્યા આગળ જોઈએ એમણે બમણા લોકોને બોલાવ્યા તો બમણા એ ઉપસ્થિત વ્યક્તિઓના બમણા હશે એટલે નિશ્ચિત સંખ્યા ગણી શકાય ત્યારબાદ જોઈએ આગળનો એક્ઝામ્પલ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં અગિયારસો મેમ્બર થઈ ગયા છે હાલ જ આપણા ગ્રુપમાં અગિયારસો મેમ્બર થયા છે એટલે કહી શકાય આ અગિયારસો મે અગિયારસો એ નિશ્ચિત સંખ્યા દર્શાવે છે એટલે તે છે નિશ્ચિત સંખ્યા વિશેષણ આગળ જોઈએ કે અનિશ્ચિત સંખ્યા વિશેષણ આ પણ નામ પરથી ખબર પડી જાય કે નામની નિશ્ચિત સંખ્યા ન દર્શાવનાર વિશેષણને અનિશ્ચિત સંખ્યાવશક વિશેષણ કહેવાય છે ઉદાહરણથી આપણે સમજીએ તો ઉદાહરણ જોઈએ કે મેળામાં પુષ્કળ લોકો હતા ઘણા લોકો પ્રવાસમાં જોડાયા અને મારા કેટલાક મિત્રો નદી કાંઠે ફરવા ગયા તો આમાં જોઈ શકો છો પુષ્કળ ઘણા અને કેટલાક આ બધા શબ્દો સંખ્યા તો દર્શાવે છે પરંતુ શબ્દ સંખ્યા નિશ્ચિત નથી કેટલા છે એ નક્કી નથી કે કેટલા વ્યક્તિ છે એ નિશ્ચિત સંખ્યા નથી એટલે આ બધા થશે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ પરંતુ આમાં ખાસ એક ધ્યાન રાખવાની બાબત એ છે કે આ બધા શબ્દો જે અનિશ્ચિત સંખ્યાવાચક શબ્દો છે તે બધા જો ન ગણી શકાય તેવા નામ સાથે આવે તો તે થશે પરિમાણવાચક અથવા તો પ્રમાણવાચક વિશેષણ અહીંયા નોંધ કરીને લખ્યું છે જોઈ લઈએ થોડા ઘણા કેટલાક સઘળા તમામ ઘણું પુષ્કળ આવા શબ્દો જ્યારે ગણી ન શકાય તેવા નામની સાથે આવીને તેના અર્થમાં વધારો કરે ત્યારે તે પરિમાણવાચક અથવા તો પ્રમાણવાચક વિશેષણ કહેવાય છે જેમ કે ઉદાહરણથી સમજીએ મેં થોડી ચા પીધી તો ચા ગણી શકાય તેવો શબ્દ નથી અને આ થોડી એ તેનું માપ દર્શાવે છે કે થોડી એટલે થશે તે પરિમાણવાચક અથવા તો માપવાચક કે પ્રમાણવાચક વિશેષણ આગળ જોઈએ વિશેષણનો પ્રકાર નંબર ત્રણ ક્રમવાચક વિશેષણ નામનો ક્રમ દર્શાવતા શબ્દને ક્રમવાચક વિશેષણ કહે છે આ વિશેષણ સંખ્યાવાચક વિશેષણનો જ પેટા પ્રકાર છે એટલે આપણે સંખ્યાવાચક વિશેષણમાં ઉપર બે જોયા કે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ અને નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ તેનો જ આ એક પેટા પ્રકાર છે ક્રમવાચક વિશેષણ તો ઉદાહરણથી સમજીએ કે સુશાંતનો બીજો ક્રમ આવ્યો ત્યારબાદ પહેલું સુખ તે જાત તે નરિયા અને છેલ્લા સ્થાન પર રહેલ સ્પર્ધક પણ સફળ થઈ શકે છે જો મહેનત કરે તો બાકી કાંઈ મળતું નથી આમાં આપણે ઉદાહરણોમાં જોઈએ કે બીજો પહેલો અને છેલ્લો આ બધા ક્રમ દર્શાવે છે એટલે થશે ક્રમવાચક વિશેષણ ત્યારબાદ જોઈએ વિશેષણનો પ્રકાર નંબર ચાર પરિમાણવાચક વિશેષણ માપવાચક વિશેષણ પ્રમાણવાચક વિશેષણ માત્રાવાચક વિશેષણ અથવા તો આ બધા નામ એક જ છે એટલે કે એક જ વિશેષણના અલગ અલગ નામ છે જેની સમજૂતી મેળવીએ કે નામનો જથ્થો કે માપ દર્શાવતા શબ્દોને શું નામનો જથ્થો કે માપ દર્શાવતા શબ્દોને પરિમાણ વાચક વિશેષણ કહે છે ઉદાહરણથી જોઈએ આપણે કે કેવા હોય છે આ વિશેષણ તો ગઈ રાત્રે ખૂબ વરસાદ પડ્યો ત્યારબાદ જોઈએ તમારી બહુ રાહ જોઈ મણ બાજરી લાવવી જોઈએ તો આ બધા ઉદાહરણોમાં ખૂબ બહુ અને મણ આ બધા શબ્દો છે તેમ પ્રમાણવાચક વિશેષણ પરિમાણવાચક વિશેષણ અથવા તો માત્રા સૂચક વિશેષણ છે કેમ કે ખૂબ એ માપ દર્શાવે છે બહુરાવ જોઈએ એ સમયનો માપ દર્શાવે છે અને મણ બાજરી એ વજનનો માપ દર્શાવે છે આગળ જોઈએ પાંચમું વિશેષણ અને આ ભાગ નંબર 1 એકનું ભાગ નંબર એકનું છેલ્લું વિશેષણ તો તે છે સંબંધવાચક વિશેષણ એક સંજ્ઞા જ્યારે ષ્ઠી વિભક્તિના પ્રત્યયોના માધ્યમથી બીજી સંજ્ઞાની વિશેષતા દર્શાવે ત્યારે તેને સંબંધવાચક વિશેષણ કહે છે તો સૌથી પહેલાં તો જોઈએ કે આમાં ષ્ટી વિભક્તિનો ઉપયોગ થવાનો છે તો ષષ્ઠી વિભક્તિ કઈ છે અને તેના પ્રત્યયો ક્યાં ક્યાં છે તે જોઈ લઈએ તો ષષ્ઠી વિભક્તિ છે સંબંધ વિભક્તિ અને તે સંબંધ દર્શાવનાર પદ તેમાં હોય છે તો નો ની નું ના આ બધા જે પદો છે તે ષષ્ટી વિભક્તિના પદો છે નો ની ના તો આપ જે પણ પદ પદ્ધની પાછળ આવતા છે જોડાઈને તો તે વિશેષણ થશે સંબંધ વાચક વિશેષણ ઉદાહરણથી સમજીએ સોનાનું કડું પહેર્યું છે તો અહીંયા સોનાનું આગળ જોઈએ સાગર ગણિતના દાખલા ગણે છે તો ગણિતના અને તેની આગળ મહેશે ભાષાનું પુસ્તક ખરીદ્યું તો આવી રીતે તમે જોઈ શકો આ ત્રણેય ઉદાહરણમાં કે સોનાનું ગણિતના અને ભાષાનું આ ત્રણેયમાં ષ્ટી વિભક્તિ એટલે કે સંબંધ વિભક્તિના પ્રત્યે નો ની નું નાના પ્રત્યેનો ઉપયોગ થયો છે એટલે આ બધા થશે સંબંધ વાચક વિશેષણ વિદ્યાર્થી મિત્રો આપણે ટેલિગ આ આપણે આ યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લઈએ આપણે ફરી મળીશું ભાગ નંબર બેના વિડીયોમાં ત્યાં સુધી આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોડાયેલા રહો ટેસ્ટ આપતા રહો અને કરંટથી પણ જાણ કરંટને પણ કરતા રહો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો